એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સુરત વિષય શિક્ષક અલ્તાફ સૈયદ ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન ટોપિક નંબર કુદરતી સંસાધનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીશું સંસાધન કોને કહેવાય સંસાધન એટલે શું તો સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરી પૂરી સંતોષી શકાય કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ તો આ તત્વો ત્યારે સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય એટલે કે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની ચાલે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનીજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા પરંતુ આજે તેની અને ખનન માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસાધનોના ઉપયોગો તો સંસાધનોને ત્રણ ભાગમાં એને વિભાજીત કરી શકાય પહેલો છે ખોરાક તરીકે કે આપણે જે ખોરાકમાં જે કંઈ લઈએ છીએ એને પણ આપણે સંસાધન તરીકે ગણાવી શકાય તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે ખેતી દ્વારા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતી દૂધ માંસ અને તેની બનાવટો તરીકે ઉપયોગમાં લેવાય છે કે આપણે કૃષિમાંથી જે કંઈ ખાદ્ય પાક આપણે ખોરાક તરીકે લઈએ છીએ એટલે એ આપણા માટે સંસાધન છે પાલતુ પ્રાણીઓ છે દૂધાળા પશુઓ છે કાચા માલનો સ્ત્રોત તો કાચો માલ કયો કાચો માલ તો કૃષિ અને જંગલોની પેદાશોમાંથી મળી આવતો એને આપણે કાચો માલ કહેવાય કે જે ઉદ્યોગોમાં ઉદ્યોગોને ચલાવવા માટે એ કાચો માલ એ જંગલો અને કૃષિમાંથી આવે છે તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી પશુમાંથી પ્રાપ્ત થતું ઊન ચામડા કે માંસ એ વગેરે ખનીજોને આપણે એ ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે કે ભારતના મોટાભાગના ઉદ્યોગો આજે આ જંગલની પેદાશો કૃષિની પેદાશો પાલતુ પશુઓનામાંથી મળી આવતું ઊન માંસ કેટલાક ઉદ્યોગો ચાલે છે ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો છે શક્તિ સંસાધન તરીકે શક્તિ સંસાધન એટલે કે કે જે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનો ઇંધણ તરીકે ઉપયોગો અને ઘર વપરાશમાં બળતર તરીકે વાપરીએ છીએ તેને આપણે શક્તિ સંસાધન તરીકે ગણાવી શકાય કે જેને આપણે સંસાધન તરીકેનો એક ભાગ છે એટલું જ નહીં પરંતુ આજના યુગની અંદર મોટા ભાગે સૂર્યપ્રકાશ પવન ઉર્જા સમુદ્ર મોજા ભરતીઓ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે એ પણ આપણા માટે સંસાધન છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસાધનના પ્રકાર વિશે સમજીશું તો સંસાધનના પ્રકારને ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યા છે પેલું જોઈએ કે માલિકીની દ્રષ્ટિએ તો પહેલો છે કે વ્યક્તિગત સંસાધન તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી તે ધરાવતો હોય છે ઉદાહરણ તરીકે જમીન મકાન વગેરેને આપણે ગણાવી શકાય બીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પરદેશની સાર્વજનિક સંપત્તિ જે તે દેશની સાર્વજનિક સંપત્તિ હોય છે એને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ગણાવી શકાય ઉદાહરણ તરીકે લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર ત્રીજો મુદ્દો છે વૈશ્વિક સંસાધન કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક સહિયારી ગણાવી શકાય વિતરણ ક્ષેત્ર મુજબ વિતરણ ક્ષેત્ર મુજબ કોને કહી શકાય તો પહેલો મુદ્દો છે કે સર્વ સુલભ સંસાધન તો સર્વ સુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા વાયુઓ આપણી આસપાસ જે આવરણ આવેલું છે જે વાતાવરણ છે અને એની આસપાસ રહેલું જે વાયુ છે એને આપણે ગણાવી શકાય ઉદાહરણ તરીકે ઓક્સિજન નાઇટ્રોજન ને ગણાવી શકાય બીજો મુદ્દો છે સામાન્ય સુલભ સંસાધન કે વ્યક્તિને સરળતાથી મળી રહે છે સામાન્યપણે મળે તેવા ખનીજો તો ભૂમિ જમીન જળ ગોચર એને આપણે ગણાવી શકાય જેને આપણે સામાન્ય દુર્લભ સંસાધન તરીકે ગણાવી શકાય ત્રીજા નંબર મોહમ્મદ છે વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા કે આપણા પૃથ્વી ઉપર એવા ઘણા બધા સંસાધનો છે કે જે સીમિત પ્રમાણમાં છે એટલે ઓછા પ્રમાણમાં છે કે જેનું પ્રમાણ અનુમાન અનુમાનિત જથ્થો ઓછો છે તેવા કયા પ્રકારના ખનીજો તો કોલસો પેટ્રોલિયમ તાંબુ સોનું યુરોનિયમ વગેરેને ગણાવી શકાય કે જે માત્ર અમુક જ પરદેશોમાંથી મળી આવે છે ચોથો નંબરમાં છે એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનીજો તો ઉદાહરણ તરીકે ગણાવી શકે ક્રાયોલાઈટ ખનીજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે એટલે ભાગ્ય જ વિશ્વમાં કોઈ એક બે દેશોમાંથી મળી આવતા ખનીજોને આપણે એકલ સંસાધન ખનિજ તરીકે ત્યાર પછી છે નવીનીકરણીય અને અનવીનીકરણીય પરીક્ષાની અંદર આ બે ગુણો પ્રશ્નમાં પૂછી શકાય કે નવીનીકરણીય સંસાધનોને અને અનવીનીકરણ સંસાધનો કોને કહેવાય તો આપણે એને સરળતાથી સમજાવી પણ શકાય કે નવીનીકરણીય સંસાધનો એટલે કે જે જંગલો સૂર્ય પ્રકાશ પશુ પક્ષીઓ વગેરે અખૂટ તરીકે પણ ગણાવી શકાય કેમકે એ ક્યારે પણ ખૂટે તેમ નથી આપણે જેટલું એનો ઉપયોગ કરીશું તે આપણને મળતું રહે છે એ ક્યારેય નાશ થતો નથી જ્યારે અનવીનીકરણીય સંસાધન અનવીનીકરણ સંસાધન એટલે એક વાર ઉપયોગ થયા પછી જે સંસાધન જે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ અશક્ય છે એને ફરીથી બનાવી શકાતો નથી તેવા ખનીજોને અનવીનીકરણીય ખનીજ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ખનીજ કોલસો આપણને જે સંસાધનો આપણા જે સંસાધનો છે એનું આયોજન કઈ રીતે કરવું જોઈએ એની જાળવણી કઈ રીતે કરવી જોઈએ એને કઈ રીતે વાપરવા જોઈએ એને સમજી લઈએ કે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે અનવીનીકરણ એટલે કે ભવિષ્યમાં ગમે ત્યારે ફૂટી જાય તેવા તેનું વૈજ્ઞાનિક આપણે દોહન કરવું જોઈએ અને વપરાશ અનિવાર્ય અનિવાર્ય હોય ત્યાં જ કરવું જોઈએ એટલે કે આ એક એવી પ્રકારના સંસાધનો છે કે ભવિષ્યમાં ખૂટી જાય તેવા છે દાખા દઈએ ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી ગેસ જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરવો જોઈએ એટલે વૈજ્ઞાનિક ધબે તેનું દોહન થવું જોઈએ અને જો એને જરૂર પડે જરૂર ન હોય તો એનો વારંવાર એનો ઉપયોગમાં લેવો જોઈએ ના પછી જે સંસાધનોની માત્રા વધારી શકાય તેવા વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એવા પ્રકારના સંસાધનો ઉપયોગ કરવો જોઈએ કે વપરા ઉપયોગમાં લીધા પછી પુનઃ આપણને મળી શકે તેવા કયા છે તો સૂર્યપ્રકાશ પવન ઉર્જા જળ ઊર્જા ભૂતાપ્ય ઉર્જા એવા પ્રકારના સંસાધનોનો આપણે વારંવાર ઉપયોગ કરવો જોઈએ તો જ આપણે આ અનવીનીકરણીય સંસાધનો છે એને આપણે કરવક ઉપયોગ કરવો જોઈએ કે જે સંસાધનો ખૂટી જાય તેવા છે ઉદાહરણ તરીકે ખનીજ ખર્ચો પેટ્રોલિયમ કુદરતી વાયુ એને કરવો જોઈએ કે નવી પેઢીને ઉપયોગ કરી શકે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા જોઈએ જેનાથી લાંબા ગાળે તે વધારે ફાયદાકારક બની શકે છે આ સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા નિયમો બનાવવું તેનું અમલીકરણ કરવું જોઈએ કે જે સંસાધનો ભવિષ્યમાં ખૂટી જાય તેવા છે તેવા સંસાધનોને બચાવવા માટે જાળવવા માટે સરકારે એવા પ્રકારના કાયદાઓનો નિયમો બનાવવા જોઈએ કે જેનાથી આપણે એને બચાવી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જમીનના પ્રકારો વિશે ચર્ચા કરીશું અહીંયા આગળ તમને કેટલા પિક્ચરમાં બતાવવામાં આવ્યા છે કે જે અલગ અલગ પ્રકારના જમીનો જોવા મળે છે ત્યાર પછી બીજા પિક્ચરમાં તમે જોઈ શકો છો અહીંયા કાળી જમીન લાલ જમીન અને ઘોરાડુ જમીન જોવા મળે છે ત્યાર પછી જમીન પ્રકાર ભારતના નકશામાં કયા કયા રાજ્યમાં કયા કયા પ્રદેશમાં કયા પ્રકારની જમીન આવેલી છે એ આગળ બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા જમીન જે ભારતની ઉત્તરે આવેલું છે ભારતની પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશમાં પણ તમે જોઈ શકો છો કે આગળ પર્વતીય જમીન જોવા મળે છે ત્યાર પછી છે કાપની જમીન કે જે ભારતની ઉત્તર ભાગમાં ભારતની દક્ષિણ અને નીચેના ભાગમાં પણ તે જોઈ શકાય છે ત્યાર પછી છે કાળી જમીન કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઘણા વિસ્તારો અમુક વિસ્તારોમાં તે જોવા મળે છે ત્યાર પછી છે લેટેરાઈટ જમીન ત્યાર પછી છે રાતી જમીન જે દક્ષિણ ભારતમાં અને ભારતની પૂર્વમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે હવે વિદ્યાર્થી આપણે આ જમીનના સવિસ્તાર સમજી લઈએ છે રણ પ્રકારની જમીન તમે જુઓ રાજસ્થાન બતાવી શકાય છે કે રાજસ્થાનમાં પ્રકારની જમીન આવેલી છે પહેલું જોઈએ કાપની જમીન તમે નકશામાં ધ્યાનથી જુઓ કે ભારતની ઉત્તરે સૌથી વધારે કાપની જમીન આવેલું છે તો ઉત્તરમાં જ કેમ કાપની જમીન વધારે છે કારણ કે ઉત્તર ભારતમાં સૌથી વધારે નદીઓનું પ્રમાણ છે અને ઉત્તર ભારતમાં આવેલી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે એટલે એની સાથે તે વિપુલ પ્રમાણમાં કાપ લઈને આવે છે નિક્ષેપ થાય છે જેના કારણે આ કાપની જમીન તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે ભારતનું કુલ સો ટકા માં આવેલી જમીન એમાં તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં કાપની જમીન જોવા મળે છે અને આ કાપની જમીન કઈ નદીઓના કિનારા ઉપર વધુ જોવા મળે છે તો પૂર્વમાં આવેલા બ્રહ્મપુત્ર નદીથી પશ્ચિમ સુધી સુધી ઉત્તરના મેદાનો થી માંડી અને ભારતની પશ્ચિમે આવેલો સતલુજ નદીના કિનારા સુધી આખો પટ આ કાપની નદીથી પથરાયેલો છે મહાનદી ગોદાવરી કુષ્ણ નદી નખીના ખીણના પણ ફેલાયેલી છે નદીઓના નિક્ષેપ કાપને આધારે નિર્માણ થાય છે આ જમીનની જમીનની રચના આ કાપની જમીન એ નદીઓના નિક્ષેપથી બને છે એના કાપથી તૈયાર થાય છે એટલે તેને કાપની જમીન કહેવામાં આવે છે આ જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ ચૂનાનું પ્રમાણ વધારે છે આ જમીનમાં નાઇટ્રોજનની અને ઓછી હોય છે અને ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ સરળતાથી લઈ શકાય છે રાતી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોયું કે કાપની જમીનનું પ્રમાણ છેતાલીસ ટકા છે જ્યારે રાતી જમીનનું પ્રમાણ ઓગણીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી જોવા મળે છે અને સૌથી વધારે આ રાતી જમીન

આ જમીનમાં ચૂનો કાકરા કાર્બોનેટ મળી આવતા નથી મેગ્નેશિયમ ફોસ્ફોરસ નાઇટ્રોજન અને તેમાં દેખાય છે ત્યારે આ રાતી લઈ શકાય તો તેમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળશી મગફળી બટાટા વગેરે પાકો થાય છે ત્યાર પછી છે ફાળી જમીન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના મધ્યમમાં એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ગુજરાતનો અમુક વિસ્તારમાં મોટાભાગે આ કાળી જમીન જોવા મળે છે કદાચ તમને નકશામાં પૂછાય બોર્ડની પરીક્ષામાં નકશામાં પૂછી શકાય કે કાળી જમીનનો કોઈ પરદેશ બતાવો તો તમે ગુજરાત મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર કોઈ પરદેશ બતાવી શકાય છે તો કાળી જમીન કોને કહેવાય તો કાળી જમીન જ્યાં કપાસનું વાવેતર તો પુષ્કળ થતું હોય

દખ્ખણનો ઉચ્ચ પ્રદેશની રચના થઈ તેના ધોવાણના કારણે આ કાળી જમીનનું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે તે કયા પ્રદેશમાં છે તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કેટલો ભાગ જોવા મળે છે અને આપણા ગુજરાતની અંદર સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપીમાં પણ આ કાળી જમીન છે વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે ભરૂચની અંદર કપાસનું વાવેતર પુષ્કળ થાય છે એટલે કાળી જમીનને આપણે કપાસની જમીન પણ કહેવામાં આવે છે કેમ કારણ કે કાળી જમીન એ કપાસના વાવેતર માટે અનુકૂળ ગણાય છે કાળી જમીનમાં લો ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ મેગ્નેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે અને આ કાળી જમીનની ખાસિયત છે કે તે જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે તે લાંબા સમય સુધી તે ભીજને સંગ્રહિત કરે છે તે કપાસ અળસી સરસવ મગફળી તમાકુ હળદર વગેરે જેવા પાકો થાય છે જમીન જમીન જેને આપણે તરીકે પણ ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો આ પડખાઉ જમીનને તેનો રંગ લાલ હોય છે કેમ લાલ હોય છે કારણ કે તેમાં ઓક્સાઇડના કારણે હોય છે આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે તે માખણ જેવી મુલાયમ અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે તે સખ્ત બની જાય છે અને અને ભેજવાળી પરિવર્તનથી પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે મોટાભાગે આ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે તો તે મુખ્યત્વે લો તત્વ પોટાશ અને એલ્યુમિનનું પ્રમાણમાં વધારે જોવા મળે છે પરંતુ તેની ફદ્રુપતા ઓછી હોય છે જેના કારણે જેના કારણે તેમાં કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી કાજુ વગેરેના જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજો છે આપણે જોઈ શકાય છે કે રણ પ્રકારની જમીન જે રાજસ્થાનમાં જોવા મળે છે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપતા છે વિદ્યાર્થી મિત્રો બસ હવે નૅક્સ્ટ ફિરિયડમાં આપણે આગળની ચર્ચા કરીશું હવે તમને એક પંદર માર્ક્સનો એક ટેસ્ટ લેવામાં આવશે જેને જેને ટેસ્ટ તમારે હવે google ફ્રોમ ઉપર આપવાનું છે હું તમને આ ટોપિક પતી ગયા પછી તમને એક લિન્ક મોકલાવીશ અને એ લિંકના માધ્યમથી તમારે પંદર માર્ક્સની પરીક્ષા આ ટોપિકમાંથી તમારે તૈયાર કરીને fun